आ घड़ियाळनी अंदर त्रण कांटा छे। मने विचार आव्यो के आनुं नाम कांटा केम पाड्युं हशे। जेने सौथी पहेलुं नाम पाड्युं हशे त्यारे ए फूल पण पाड़ी शकतो हतो। हिंदीमां पण आने सुई कहे छे, पण कदाच कांटा नाम पाड्युं छे एटले ज आपणे एकबीजाने पूछीए छीए कि केटला वायगा। जो फूल होत ने तो कदाच एम पूछता होत कि केटला उग्या, पण आ वागे छे साहेब, अने समय नो मार ए माणस ने कांटा करता पण वधारे वागतो होय छे। आ त्रण कांटा जे छे ने एमां सेकंड नो कांटो छे ई बचपण छे, मिनिट नो कांटो छे ए युवानी छे, अने कलाक नो कांटो छे ने ए सीनियर सिटीजन कांटो छे। લાકડીના ટેકે એ ધીમે 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 ચાલે છે, અને સેકન્ડનો કાંટો બાળકોની જેમ જ કુદાકૂદ કરે છે। કલાકના કાંટાને ગોઠણમાં વા છે, અને એકાદો એટેક આવ્યો છે, મોતિયો ઉતરાયો છે, એટલે થોડો ધીરો છે। પણ કલ્પના કરો કે આ ડાયલની અંદર કલાકનો કાંટો ન હોય, મિનિટનો કાંટો ન હોય, અને એકલો જ સેકન્ડનો કાંટો ફરતો હોય તો તમને સમયનો અંદાજ નહીં આવે। સેકન્ડનો કાંટો ન હોય, કલાકનો કાંટો ન હોય, અને એકલો જ મિનિટનો કાંટો ફરતો હોય તો પણ તમને સમયનો અંદાજ નહીં આવે। પણ મને કહેવા દો કે ભલે સેકન્ડનો કાંટો ન હોય, ભલે મિનિટનો કાંટો ન હોય, કલાકનો કાંટો એકલો જ ફરતો હોય તો પણ મને તમને સમયનો અંદાજ આવી જાય। 10 અને 11 ની વચ્ચે પડ્યો હોય, ખબર પડી જાય કે 10:30 વાગ્યા છે। આ વાત હું એટલા માટે કરું છું કે કલાકના કાંટા જેવા આપણા વડીલોને પરિવારના ડાયલની અંદર સાચવી રાખજો, કારણ કે જ્યાં સુધી એ કલાકના કાંટા છે ત્યાં સુધી જ આ જગતને ખબર પડશે કે કેવા સમયમાંથી, કેવા વખતમાંથી મારો ને તમારો પરિવાર પસાર થયો છે।